નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ત્રેવીસ મુજબનું તેના પાઠ નંબર નવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દેવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ હા દોસ્તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સોલ્યુશનની વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો સાપેક્ષ ગતિ બી ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તો પ્રકાર સી ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો ઉષ્મા ડી કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો ઓછું અને ઈ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ઓછું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલાસ્વાધ્યય પો પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ચાર બાળકોને લોટણ સ્થિતિ અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું અને આ ગોઠવણ નીચે આપેલ છે સાચી ગોઠવણ પસંદ કરો તો વિકલ્પ સી જવાબ આવશે સ્થિત સરકતું અને લોટણ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોયતળિયા ઉપર આરસના ભીના ભોયતળિયા ઉપર ભોયતળિયા ઉપર પાથરેલા સમાચારપત્ર અને ટુવાલ ઉપર ચલાવે છે તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે ચડતો ક્રમ એટલે પહેલાં શું હોવું જોઈએ તો કે સૌથી ઓછું ઘર્ષણ ચાલો તો આરસનું ભીનું ભોયતળિયું ત્યાર પછી આરસનું સૂકું ભોયતળિયું ત્યાર પછી સમાચારપત્ર અને ત્યાર પછી ટુવાલ તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો તેના ઉપર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે તેના ઉપર ઘર્ષણ ઘર્ષણબળની દિશા જણાવો જો પુસ્તક નમેલા ડેસ્ક ઉપર નીચેની તરફ સરકે છે તેથી તેના ઉપર લાગતું ઘર્ષણ બળ ઢાળમી સપાટીને સમાંતર ઉપરની તરફ છે પ્રશ્ન નંબર પાંચ તમે સાબુના પાણીથી ભરેલી ડોલ આકસ્મિક રીતે આરસના તળિયા ઉપર ઢોળો છો આ ભીના તળિયા ઉપર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ શા માટે તો જવાબ આવશે કે સાબુના પાણી વડે ભીના થયેલા આરસના તળિયા ઉપર ચાલવું મુશ્કેલ છે કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી તેથી આપણે લપસી પડીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સોરી પ્રશ્ન નંબર છ સમજાવો કે રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે તો ઉત્તર ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન ઉપર લપસી પડતો નથી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોય તળિયા ઉપર એક ભારે બોક્સને ધક્કો મારવો છે તો કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે સીમાને વધારે બળ લગાડવું પડશે કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે તેથી તે વધુ જોરથી તળિયાને દબાવે છે એટલે કે તળિયા ઉપર વધુ દબાણ લગાડે છે જેના લીધે વધુ ઘર્ષણ ઉદભવે છે તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણનું ઘર્ષણ બળનું માપશે આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે તો બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ એ ખૂબ જ મજબૂત હોય છે પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા તો સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી તળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબરનાઓ દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે તો ઘર્ષણ મિત્ર છે અને ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે જો ઘર્ષણને લીધે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ ઉપર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે અને ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે અને મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે તેથી તેમની ઝડપ ઘટે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ તો ઉત્તર તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર ઘર્ષણ બળ લગાડે છે જેને ઘસડવાનું કહે છે તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના ઉપર લાગતા ઘર્ષણબળને સમતોલીને પાર કરવું પડે છે આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધરસખી કે સુવાહી આકાર કહે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો તમે અભ્યાસ કરી લેજો આ તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સખા સંબંધીઓ કે જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જાણ કરજો જેથી દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ તમામ વિડીયો સોલ્યુશનની લિંક એટલે કે ગાલા સ્વાદ્યપુથીના બધા જ વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ તમામ સોલ્યુશનની પીડીએફ જે છે એ આપણે એપ્લિકેશનમાં મૂકેલી છે તો જરૂરથી આ તમામ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો